નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર. થરાદથી અમારા સંવાદદાતા ભરતસિંહ રાજપૂત સાથે. બનાસકાંઠા ગુજરાત ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ બનાસકાંઠાની મુલાકાતે. થરાદ તાલુકાના ગામડાની મુલાકાત દરમિયાન નવધણજી ઠાકોરે આપ્યું નિવેદન. સર્વ સમાજની સાથે લઈ ગુજરાતમાં સોનાનો સૂરજ ઉગે અને ઠાકોર સમાજનું સીએમ બને. 2022ની ચૂંટણીને લઈ હાલથી જ ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર એકતા સંગઠન થયું છે એક્ટિવ. થરાદમાં ગામડાની મુલાકાત દરમિયાન નવઘણજી ઠાકોરે ક્ષત્રિય સીએમ બનવા કરી માંગ. 2022ની ચૂંટણી માટે હાલથી દરેક કાર્યકર્તાને કામે લાગી જવાની હાકલ કરતા નવઘણજી ઠાકોર. 2022ની વિધાનસભાની ચૂંટણી હાલ ભાજપ કોંગ્રેસ માટે અનેક સંગઠન અને આપ પાર્ટીના કારણે બનતી પરીક્ષા સમાન. ફરી મળીશું આ સમાચારો સાથે. અમારા સંવાદદાતા ભરતસિંહ રાજપૂત સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ. નવઘણજી ઠાકોર અધ્યક્ષ અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિ ગુજરાત આજે સવારથી હું બનાસકાંઠા જિલ્લાના પ્રવાસમાં છું. નિયો સાઉન્ડ મ્યુઝિક. પ્રથમ ડીસા તાલુકાના મુડેઠા ગામે સરપંચશ્રીના અવસાન નિમિત્તે બેસણામાં હાજરી આપી. ત્યાંથી જેટા ના ડેલિગેટ શ્રી નિયોસા જોખણામાં હાજરી આપી. બીજા જગ્યાએ દુધવા મુકામે સહારજી ઠાકોરના ખબર અંતર પૂછેલ અને અહીંથી સીધું જવાનું છે થરાદ. એસસી સમાજના આગેવાનો સાથે બેઠક છે. આગામી 2022ના વિઝનના અનુસંધાને સતત મારો પ્રવાસ ચાલુ છે. આગામી 2022ની અંદર ગુજરાતની ધરતી ઉપર સોનાનો સૂરજ ઉગાડવાનો છે અને સોનાનો સૂરજ એટલે સમગ્ર ગુજરાતનો મારો ક્ષત્રિય ઠાકોર સમાજને એક કરવો. એસસી સમાજ, એસટી સમાજ, માઇનોરિટી સમાજ અને તેમજ અન્ય સમાજ જે વિકાસથી વંચિત છે એ તમામ સમાજોનો સાથ લઈને આગામી 2022ની અંદર ગુજરાતની ગાદી ઉપર મારો ઠાકોર મુખ્યમંત્રી બેસે એવું મારું સપનું છે અને તેના ભાગરૂપે હું આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના સામાજિક આગેવાનો સાથે બેઠકોનો દોર કરી રહ્યો છું અને ટૂંક સમયની અંદર અમારી કોર કમિટીની અંદર મિટિંગ મળીને એમાં નિર્ણય કરવાનો છે. સમગ્ર ઉત્તર ગુજરાતનું ક્ષત્રિય સમાજનું એક ભવ્ય ગુજરાતનું સંમેલન ભરવાનું છે. તેની તૈયારીના ભાગરૂપે મારો પ્રવાસ ચાલુ થશે.